નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી આગલા વિડીયોમાં ભાગ 8માં કેટલા વખત એમાં એક વિભાજનની રીતે ગુણાકાર કરવાની આપણે ચર્ચા કરી હતી. આગલા વિડીયોમાં આપણે જોઈએ, અહીં પહેલો દાખલો છે 65×7, મેં નમૂના રૂપ અહીંયા ગણેલો છે, તમે જોઈ શકો છો. એ 65×7 એટલે આમાંથી આપણે 65ના ભાગ પાડ્યા તો 60+5, 60માં 5 નાખો તો 65 થાય. તો 65ના ભાગ પાડી ગુણાકાર કરવાનો છે 7 વડે, તો 7 વડે ગુણાકાર. તો 60ને પહેલા 60ને આ બે સંખ્યા થઈ 6, 60 અને 5, તો 60ને 7 વડે ગુણાકાર કરવાનો અને 5નો પણ 7 વડે ગુણાકાર કરવાનો. તો 60ને 7 વડે ગુણાકાર કરો તો 420 જવાબ આવશે અને 5નો 7 વડે ગુણાકાર કરો તો 5×7=35 આવશે. તો 420માં 35 નાખો એટલે 455. આ રીતે આપણો જવાબ આવ્યો છે. આપણે બીજા દાખલામાં એ રીતે અભ્યાસ કરીએ. એક નમૂના રૂપ દાખલો મેં પહેલેથી ગણેલો તો તમને ખ્યાલ આવે એટલા માટે. આમાં જોઈએ 98×4 છે એટલે 90 વત્તા 8 એટલે 98 થશે. આના ભાગ પાડ્યા મેં વિભાજનની રીતે અને ગુણાકારની નિશાની 4×4, 90નો 4 વડે ગુણાકાર એટલે સંખ્યા ડાયરેક્ટ મૂકી દેવી. 90×4 પ્લસની નિશાની છે, આ બે સંખ્યાના ગુણોત્તર વચ્ચે પ્લસ કરવા પડશે, કેમ કે આનો આની સાથે ગુણાકાર. 8 પછી 8નો 4 વડે ગુણાકાર, 90નો 4 વડે ગુણાકાર કર્યો અને 8નો 4 વડે ગુણાકાર કર્યો. બે સંખ્યાને 4×4 વડે ગુણાકાર કરવાનો, બરાબર કરવાના જોઈએ. હવે તમને એમ થાય કે 90નો 4 વડે ગુણાકાર કરો તો ઊભી રીતે ગુણાકાર કરો તો વાંધો નહીં, આડી રીતે ગુણાકાર તમે રફકામમાં કરો તો પણ વાંધો નહીં, પણ હું તમને સિમ્પલ રીતે શીખવાડું. 9નો 4 વડે ગુણાકાર કરો, 9×4=36, 360. કેમ 0 આ શૂન્ય અહીં લાગી જશે, 9×36 અને આ શૂન્ય રહ્યો અહીંયા લાગી જાય. અને 8×32, આનો સરવાળોનો જે જવાબ આવે 360 અને 32, 360માં 32 નાખો એટલે કેટલા થાય. તો તમારે રફકામ તમારી પાસે હોય તો તમે કરી શકો. 360 રાખવાનું બાજુમાં, 360×32 ત્યાં કરું, 360+32, 8×32, 2×2=36, 3×3=9, 3×3 તો આનો જવાબ આવ્યો 392. તમે રોકી દેવાનો 392, કોષ્ટક કરી નાખો એટલે આ જવાબ એનો છે. આ રીતે જવાબ આવ્યો. તમે જોઈ શકો એક દાખલામાં તમને મેં સમજાવ્યો હતો પહેલાં, ઉદાહરણરૂપ દાખલો, બીજો દાખલો મેં તમને સમજાવ્યો. હવે ત્રીજો દાખલો લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે 70ના 2 ભાગ પાડીએ તો કે 72ના તો 70+2 એટલે 72 થયા. એ ગુણાકાર 8 વડે કરવાનો, 70ને 8 વડે ગુણાકાર એટલે મૂકવાના 70×8. 70ને 8 વડે ગુણાકાર કર્યો, વચ્ચાની નિશાની પ્લસની નિશાની, 2ને ગુણાકાર 8 વડે કરવાનો, 2×8. જવાબ 7નો ગુણાકાર 8 વડે કરો, 70×8 કરવા છો તો 7 અને 8નો ગુણાકાર કરો એટલે 0 પાછળ આવશે, આપણે મૂકી દઈશું. 7×8=56, 56માં 0 મૂકી દો એટલે 560, પ્લસ નિશાની 6 અને 2×8=16, 8×2=16 તો પણ થશે. આમાં નાખો જવાબ, પ્લસ કરતાં શું જવાબ મળશે તો 560×16. તો તમારે એક પેજ રાખવાનું, હમણાં મેં વાત કરી એમ, આ 560 અને 16, તો 560+ એમાં 16 એડ કરી દઈ, 6×6=7, 7×7=5, 576 આનો જવાબ આવશે. જો દાખલા અઘરા નથી, સહેલા છે, પણ વિભાજન એ રીતે ગણવાન થાય તો સંખ્યા તમે એ રીતે લખી અને દાખલાની ગણતરી કરી શકો છો. આવા 3 દાખલા છે, તમે એકવાર અભ્યાસ કરો એટલે તમને ખ્યાલ આવશે. ચોથો દાખલાને આપણે પછી ગણતરી કરીએ. બધી રીતે એ જ છે, 60ને 7 વડે ગુણાકાર કર્યો છે, 60 અને 5ને 7 વડે એટલે 2 સંખ્યા છે આનો જે વિભાજન કરતા એમાંથી ગુણાકાર પાછળ સાથે ગુણાકાર કરવાનો, જે સંખ્યા એકમની સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરવાનો રહેશે. હવે આપણે ચોથા નંબરના દાખલામાં જોઈએ, 53×2 છે એટલે 50 ને 50+3 એટલે 53નું વિભાજન કર્યું, ગુણાકાર 2 વડે કરવાનું. તો 50ને 2 વડે ગુણાકાર કરો, 50×2=100 એમ પણ થઈ શકે, પણ આપણે રીત મૂકવાની 50×2 વત્તાની નિશાની વચ્ચે કરવાની, 3×2 3×2 બે પદ થયે, ગુણાકારવાળા 2 પદ થશે, વચ્ચે પ્લસની નિશાની ધ્યાન રાખવાનું, વચ્ચે પ્લસની નિશાની કરવાની છે. 2 સંખ્યા ગુણાકાર, 50×2 વચ્ચે પ્લસની નિશાની,
ત્રણ ગુણાકાર બે સાથે, પચાસ દુ સો થશે, વત્તા ત્રણ દુ છ, એટલે આનો જવાબ આવશે 106. હવે આવા જ્યારે ગુણાકારના જવાબ સરવાળ આવે તો ખાસ યાદ રાખવાનું, કઈ રીતે મૂકવાનું? તો કે સો અને છ, સો છે આ, એનો છ સાથે ગુણાકાર વત્તા કરો, તમે સરવાળો કરો. હું આ કરું સો, તો ઘણા વિદ્યાર્થી મિત્રો છની સંખ્યા અહીંયા મૂકે છે, તો આ ખોટું સાબિત થાય, અહીંયા મૂકવાની નથી. એકમ સાથે એકમ સંખ્યા મૂકીને સરવાળો કરો તો જવાબ સાચો આવશે, નકર સાચો જવાબ આવશે નહીં. ચોથા નંબરનો દાખલાનો આપણે અભ્યાસ કર્યો, હવે પાંચમા નંબરના દાખલાનો આપણે અભ્યાસ કરીએ. 46×7, હવે 46×7નો અભ્યાસ કરતા આપણે જોવા મળે છે કે આ સંખ્યા 47 છે, તો 40, 40માં 6 નાખો તો 47 થાય, 40+6 46 થયા. ગુણાકાર 7 વડે કરવાનો, એટલે 7 મૂકી દેવાના, 40નો ગુણાકાર 7 વડે કરો, તો પહેલાં 40×7, 40નો 7 વડે ગુણાકાર, પછી 6નો ગુણાકાર 7 વડે કરવાનો, વચ્ચે પ્લસની નિશાની કરવાની, 6×7. હવે 4નો ગુણાકાર 7 વડે કરો, શૂન્ય પાછળ મૂકી દેવાનો, 4×7=28, શૂન્ય એટલે 280, પ્લસ 6×7=42. હવે ગણતરી કરો, 280માં 40 નાખો એટલે 42 નાખો તો કેટલા થશે? તો આ રફેજ રાખવાનું આપણે કે 280માં 42 નાખવાના, તો 280+42. હું એટલા માટે તમને કરાવું છું પેજ લઈને કે તમે સાઈડમાં આવું એક નાનું પેજ રાખવાનું, પિન પેજ, એમાં તમે દાખલાનો સરવાળો કરી શકો. 2×8×4=12 બગડો, વિદ્યા 1×2×3 322, આનો જવાબ આવશે 322. 47×46×6 કરો, 7 કરો એટલે આ ગુણાકાર કરો, 46×7, એનો 322 જવાબ મળશે. તમે આ દાખલો ગણાઈ જાય, આવા દાખલા ગણો છો, આનો જવાબ તમારે મેળવવો હોય તો તમે પણ 46×7 અથવા તો કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર કરી શકો છો. અને તમે જવાબ ઊભી રીતે કરો, ઊભી રીતે દાખલો ગણી જોવાનો, પહેલાં ચેક કરી લેવાનો આ જવાબ આવે છે તો આપણો સાચો છે કે ખોટો, એ જવાબ આપણને મળશે. તો પણ તમને જવાબ મળશે. આગળ જોઈએ 6 નંબરનો દાખલો, તો આમાં ભાગ પાડવાના, 30+2 એટલે 32 થયા, આના વિભાજનની રીતે ગુણાકાર 5 વડે કરવાનો, 30નો 5 વડે ગુણાકાર કરો, 30×5 એક પદ થયું, વચ્ચે વત્તા નિશાની, 2×5 એ રીતે પણ કરવાનું, તો 3×5=15, 15 અને 0 લગાડી દેવાનો પાછળનો 30વાળો, પ્લસ 2×5=10, તો સાવ સિમ્પલ છે, 150માં 10 નાખો એટલે 160 આ જવાબ મળશે. હવે એક સાથે 6 દાખલાનો તમે અભ્યાસ કરો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે દાખલાની ગણતરી કરેલી છે. બધા દાખલામાં તમે જુઓ સેમ રીતે છે, બધા દાખલાની રીત સેમ છે, કેમ કે બે સંખ્યાનું વિભાજન કરવાનું, પ્રથમ બે સંખ્યાનું, એ સંખ્યાનું વિભાજન થઈ જાય પાછળની સંખ્યાને આપણે ગુણાકાર કરવાની, પાછળ એક જ સંખ્યા હોય એની સાથે બે સંખ્યાનો ગુણાકાર કરી અને પાછળથી એનો સરવાળો કરવાનો. જે દાખલા તમને મોબાઈલમાંથી અભ્યાસ કરાવું વિડીયોના માધ્યમથી, એ દાખલા તમારે એમાં તમારી નોટબુકમાં ગણવાના, એ હોમવર્ક કહો કે પ્રેક્ટિસ દાખલા કહો. નોટમાં એકવાર ગણતરી કરશો તમે એટલે તમને જાતે ગણવાનો પ્રેક્ટિસ કરવાની, એકવાર વિડીયો અભ્યાસ કરવાનો, બે વાર વિડીયોનો અભ્યાસ કરવાનો, અને જાતે જેટલી ગણતરી કરશો તમે એટલું તમને ચોક્કસ દાખલાની સમજણ મળશે. આગળ જોઈએ એમાં દાખલો છે 56×4, તો ભાગ પાડીએ, 50+6 એટલે 56 થયા, ગુણાકાર 4 સાથે કરવાનો, તો
તો 50 નો ગુણાકાર 4 સાથે કરીએ, પહેલા 50 ગુણ્યા 4 એક પદ બન્યું, વચ્ચે વત્તાની નિશાની પ્લસની નિશાની, 6 નો ગુણાકાર 4 વડે કરવાનો, 6 ગુણ્યા 4 એમાં પણ એક પદ બનશે, ત્રીજું પદ આપણું બનશે, 50 નો ગુણાકાર 4 વડે કરો એટલે 5 ચોકને 20, 20 5 નો 4 નો ગુણાકાર 20 મળ્યો આપણને, આ શૂન્ય મૂકતા 200 થશે, પ્લસની નિશાની 6 ચોકને 24, તો સિમ્પલ સરવાળો છે, 200માં 24 નાખો તો કેટલા થશે, 224, તમારે સરવાળાની રીતે ઊભી રીતે દાખલો ગણી એકમ દશક પ્રમાણે સંખ્યાને ગોઠવી અને તમે સરવાળો કરજો તો તમારા સરવાળામાં ભૂલ થશે નહીં, આખા દાખલાનો આધાર નીચે જવાબ ઉપર રહેલો હોય. આગળ જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8માં તમને દેખાય છે કે 86 ગુણ્યા 3, તો આનો ભાગ પાડી 80 વત્તા 6 એટલે 86 ગુણાકાર 3 સાથે કરવાનો, 80 નો ગુણાકાર 3 સાથે કરીએ, 80 ગુણ્યા 3 એક પદ થયું, બીજું પદ પ્લસ નિશાની કરવાની, 6 નો ગુણાકાર 3 સાથે બીજું પદ થયું, આ સિમ્પલ છે, આનો ગુણાકાર પહેલાં 3 સાથે 80 નો, પછી 6 નો ગુણાકાર 3 સાથે, ત્રીજું પદ બનશે 8 તેરી 24, 24 મૂકી દીધા, શૂન્ય મૂકો એટલે 240, પ્લસની નિશાની મૂકવાની, 6 તેરી 18, 240માં 18 નાખો એટલે કેટલા થશે, 40 ને 10 50 ને 58, 258 ઊભી રીતે દાખલો તમારે રફકામમાં કરવાનો અને દાખલાની ગણતરી કરવાની રહેશે. તો 258 આ દાખલા નંબર 8 86 ગુણ્યા 3 નો જવાબ 258 આવશે. હવે આગળ જોઈએ, આમાં 9મા નંબરમાં દાખલામાં તમે જોઈ શકો છો કે 90 ગુણ્યા 7 એવું લખેલું છે, તો કઈ રીતે ભાગ પાડવા, તો 80 વત્તા 10 કરો તો ને, બધામાં તમે જોઈ શકો એક એક સંખ્યા છે, બે સંખ્યા એક સંખ્યા, બે સંખ્યા એક સંખ્યા, આમાં જે 9મા નંબર દાખલો થોડોક એવો છે કે એમાં બે સંખ્યા લઈ લઈશું, બેનો અંકની સંખ્યા કેટલી છે, બબે છે, જો ગણતરી કરીએ આપણે 80 વત્તા 10 તો પણ 90 થયા, ગુણાકાર 7 વડે કરવાનો. હવે 80નો ગુણાકાર 7 વડે કરો, 80 ગુણ્યા 7 એક પદ થયું, 80નો ગુણાકાર 7 વડે કરવાનો, 10નો ગુણાકાર 7 વડે કરવાનો, 10 ગુણ્યા 7 જવાબ જોઈએ આનો, 8 સત્તા 56, 56માં શૂન્ય મૂકો એટલે 560, પ્લસ 1 સત્તા 7 એટલે 10 સત્તા 70 મૂકી દો તો પણ ચાલે, 1 સત્તા 7 અને શૂન્ય મૂકો એટલે 0 70 થયા. હવે 560માં 70 પ્લસ કરો તો તમારે સરવાળાની રીતે ગણશો તો જ તમને ખ્યાલ આવશે, હું તમને સમજાવું અહીંયા. 560 ગુણ્યા વત્તા 70, 560 પ્લસ 70 ઊભી રીતે ગણવાનો એટલે દાખલો મળશે, 0 6 ને 6 12 ને 13 નો તગડો, 6માં 6 6 7 નાખો એટલે 13 નો તગડો, વિધિ એવી 1 730, આ જવાબ આવશે 730. એટલે આ દાખલાનો આપણે જોઈએ કે 90 ગુણ્યા 7નો ગુણાકાર કરો, 9 સત્તા 63, એ રીતે ચો મૌખિક ગુણાકાર કરો તો પણ થશે, 9 સત્તા 63, 63માં 0 એડ કરો આપણે, પ્લસ એટલે સાથે જોડો, 63માં 0 જોડો તો શું થશે, તો 63માં 0 જોડો એટલે 630. તો રીતની રીતે દાખલો ગણો, પદ્ધતિસર દાખલો ગણો તો પણ જવાબ આવશે, અમુક દાખલા અને રકમ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આનો જવાબ આટલો આવશે. દાખલા તરીકે 50 ગુણ્યા 4 ઉપરના દાખલામાં જોઈએ તો 50 4 વખત લ્યો તો ખબર પડી જ જાય, 200 જ આવે, ખ્યાલ આવી જાય, કેમ કે શોર્ટકટ ગણતરી હોય, આપણે મૌખિક આપણે ઘડી આવડતા હોય તો દાખલો આવડે. હવે એક 89 ગુણ્યા 9 છે, તો 80 પ્લસ 9 89 થયા, ગુણાકાર 9 સાથે કરવાનો, 80નો ગુણાકાર 9 સાથે કર્યો, એક પદ થયું, પ્લસ 9નો ગુણાકાર 9 સાથે, 9 ગુણ્યા 9.
હવે આઠનો ગુણાકાર નવ સાથે કરો, નવ અઠ્ઠા આઠ, નવા બે પણ રીતે ગુણી શકો, આઠ નવા બોતેર, બોતેરમાં શૂન્ય નાખો એટલે 720, પ્લસ કરવાના 90 90 81, તો 81 પ્લસ કરો તો 720માં 81 પ્લસ કરો તમે તો કેટલા થાય, તો 720 પ્લસ 81, 8 ને 2 10 ની પડે 0, વિધેય 1, 8 7 ને 1 8, સિમ્પલ રીતે ગણો તો 720 છે, એમાં 80 નાખો એટલે 800, 720 છે એમાં આમાં 80 પ્લસ કરી દો, આમાં તમે એક એક બાદ રાખો, કડક મૌખિક ગણતરી કરતાં પણ આપણે સાથે સાથે શીખવાનું છે, તો કેટલા થશે 800, 800માં 1 નાખો એટલે 801, એ રીતે પણ તમે ગણતરી કરી. અત્યારે તમારે પ્રેક્ટિસ દાખલાની જોવામ કરવાનું, મૌખિક ગુણાકાર કે સરવાળા કરતાં ધીમે ધીમે ટ્રાય કરવાની, તો તમને એ પણ આવડી જશે. આગળ જોઈએ 11માં નંબરનો દાખલો, આપણે 2 દાખલાનો અભ્યાસ કરીએ પછી વિડિયોની પૂર્ણાહુતિ કરશું, કેમ કે 12 દાખલા મેં ગણાવ્યા, 12 દાખલાનું પછી તમારે રિવિઝન કરવાનું છે. 12 દાખલામાંથી કોઈ પણ 6 દાખલા તમારી નોટબુકમાં ગણવાના, 12 ગણવા હોય તો કોઈ પ્રશ્ન છે નહીં. તો જેમ પ્રેક્ટિસ કરશો, આવી કોઈ પણ રકમ લઈને તમે પ્રેક્ટિસ કરશો તો પણ ચાલશે. 36 એટલે 30 + 6 એટલે 36, ગુણાકાર 8 સાથે કરવાનો. તો પહેલાં આપણે 30નો ગુણાકાર 8 સાથે કરશું. 30 × 8, પ્રથમ પદ વચ્ચે વત્તા નિશાની, આ વત્તા છે એટલા માટે, 6 × 8, ધ્યાન રાખવાનું વત્તા આયાનો આવી જાય કે આયાનો આવી જાય, બે પદની વચ્ચે સરવાળા નિશાની રાખવાની, 3 × 8 = 24, 240 પ્લસ 6 6 8 ને 48, 8 6 48, એ પણ 48 જવાબ મળશે, 240 અને આમાં 248. બેનો સરવાળો કરીએ આપણે, 240 ને 248, 280 ને 288 થશે, 240 + 48, 8, 2 ને 2 4 4 ને 4 8, 288 આનો જવાબ આપણને મળશે. સિમ્પલ મેં આપણે કીધું હતું તેમ 240 આમાં પણ 40 છે, 40 ને 40 80, તો કે 280, 280માં 8 નાખો એટલે 288 એવો જવાબ આપણે મળે છે. ચાલો જોઈએ દાખલો હવે, 48 × 4, તેનો ભાગ પાડીએ, 40 + 8 એટલે 48, ગુણાકાર 4 વડે કરવાનો, 40નો ગુણાકાર 4 સાથે કરીએ, 40 × 4, એક પદ થયું વચ્ચે વત્તા નિશાની, 8નો ગુણાકાર 4 વડે કરવાનો, બે પદ વચ્ચે ગુણાકાર નિશાની, બે પદની વચ્ચે સરવાળા નિશાની કરવાની, એ ખાસ યાદ રાખવાનું, સરવાળા નિશાની વચ્ચેનું આવી જાય ખાસ ધ્યાન રાખવાનું. ચોકે ચોકે 16 16માં 0 નાખો એટલે 160 પ્લસ 8 ચોકને 32, આટલા થયા. આનો જવાબ જોઈએ આપણે કેટલો આવે છે, તો કે 160માં 30 નાખો એટલે 90 190, 190માં 2 નાખો એટલે 192, તો કે 160 + 32 192, તો આ દાખલાનો 48 × 4નો ગુણાકાર 192 જવાબ મળે છે. એકવાર બધા દાખલા એકવાર એક સાથે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. બધા દાખલા એકવાર ચેક કરો કે કઈ દાખલો કઈ રીતે ગણેલો છે. દાખલા ગણવામાં કોઈ દિવસ કોઈ ઉતાવળ કરવાની નહીં, જેટલા દાખલા તમે પદ્ધતિસર અને સારા અક્ષરે અંકોમાં ચકચક ન થાય એનું પણ ધ્યાન રાખવાનું, એટલે દાખલા તમને આવડશે જ. પણ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ દાખલા તમને સરળતાથી અને વ્યવસ્થિત રીતે અને ઝડપથી આવડશે. આજે દાખલા હતા ને આપણે વિભાજનની રીતે આપણે જોયા, જેનો બે રકમ સાથે એક રકમનો ગુણાકાર આપણે અભ્યાસ કર્યો. આન પછીનો જે વિડીયોનો આપણે અભ્યાસ કરવાનો છે એની ચર્ચા થોડી કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે, અને તમારે ગૌ તમારે તૈયારી કરવી હોય, તમારી પાસે કંઈ મટીરિયલ હોય ઘેરે તો તમે પણ તૈયારી કરી શકો છો. આન પછી આપણે બે રકમના જે એક રકમ સાથે બે રકમના ગુણાકાર એવા વ્યવહારિક દાખલાઓ છે એનો આપણે અભ્યાસ આના પછીના વિડીયોમાં ભાગ 9 છે
કેટલા વખત એમ આપણે અભ્યાસ કરશું. તો એવા દાખલાઓ તમારી પાસે પણ હોય, વ્યવહારિક દાખલા જેને આપણે ખરીદી વેચાણ કરતા હોય અને ગુણાકારનો ઉપયોગ થતો હોય એવા દાખલા ઝડપથી આપણે શીખશું. આભાર.